હર હર મહાદેવ, હરિ ઓમ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? બસ જો આપણે અત્યારમાં નાઈન ફ્રેશ થઈ ગયા અને હવે આપણે ઉપર શું અત્યારે વાળીએ. પણ નહીં નહીં જો અત્યારમાં ઘંટીનું કામ ઉપાડ્યું છે એટલે હવે એમાં આપણે 15-20 મિનિટ ખોટી થઈ જવું, પછી વાળીએ જાહું. આજે આપણે કામ છે દૈણા દરવાનું, કારણ કે દૈણા દરવાનું એક દિવસ જ રાખવાનો હોય. 10-15 દિવસે દરી આપણે ઘંટી લઈને ત્યારે તો એમ જ કે 5 પાલી દૈણું દરવાનું. આમાં એ કે આ તાજું ખાવાનું છે, પાણે સાફ કરવી નહીં, થોડીક માથાકૂટ વધી જાય ને એટલો બધો આપણે ટાઈમ નહીં હોય નહીં. એટલે આપણે 15-20 દિવસનું દર લઈ જાય, ડોલ આખી ભર લેવું ને એટલે હશે ને. ઘઉં બાય કાલ સારી તૈયાર કરી રાખશે ને આપણે આ ખાનું કરી લીધું. હજી આપણે ભેંસ દોવા જવાનું, વાડીએ જવાનું બાકી છે. તો ઘંટી અત્યારમાં ચાલુ કરી દે ને એટલે બા ખાના બદલાવ્યા રાખશે. એટલે ઘંટી કરી દે ચાલુ, પછી જય વાડીએ. જો અત્યારે તો આપણે વરસાદી માહોલ થઈ ગયો છે એકદમ, કારણ કે એમ તો રાતનો ઝીણો 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 વરસાદ ચાલુ હતો. પણ એવો બધો નહીં કે આમ પાણી ગણ કરે એવો, પણ ખાલી આમ ગારો પાયલમાં ગારો થાય એવો છે વરસાદ. એટલે જો આવી જાય વરસાદ તો સારું, કારણ કે એક લોટરી લાગે એમાં, વરસાદની લોટરી લાગી જાય ને માણા ને ઉપાધિ વહી જાય. કારણ કે નકરામાં એક પ્રશ્ન બીજો થવાનો, આ એક રાઉન્ડ ની જરૂરત છે વરસાદ. હા, અને એક છે કે જો ઓછો વરસાદ આવીને વહી જાય તો સાપકાશે ખરી જાય, અને વાહે પણ પાણી થઈ દે માલ કરવાનો. એટલે વધારે વરસાદ થઈ જાય તો ઠીક, આપણે પાછો દવા ને ખાતર ને થોડુંક ધ્યાન દઈએ એટલે પાછો ફાલ આવી જાય, એટલે વાંધો ન આવે. તો વરસાદ આવે ને સાપકા ખરી જાય તો સાપકા વહી જાય અને પાણી વહી જાય તો થઈ જાય ખેડૂ નવરા. એટલે ભગવાન ને આપણે પ્રાર્થના કરી કે આ રાઉન ખાલી ન જાય અને આપણે સૌરાષ્ટ્ર વરાવ નો વારો લઈ લઈએ, નકર સૌરાષ્ટ્ર માં એમ કે હવામાન ખાતરક જોખમ ભલે થઈ જાય. આ બધે થાય પણ સૌરાષ્ટ્ર માં જોખમ છે એમ કે ઓછો આવશે થાય. અને અત્યારે જો વરસાદી માહોલ થયો હોય ને સાટા ખારણ, ત્યાં સાપકા નો તો નીચે ઢગલો થઈ જ ગયો છે. વાતાવરણ ચેન્જ થઈ ને એટલે પરબર મંડે ખરવા ખરવા નું જોખમ નથી. આને તો અમુક નું ગોણ કરશે, કારણ કે વરસાદી વાતાવરણ થાય ને ઠંડુ એટલે અમુક ને આમાં મરચા ના આકડા જે આવે એ ખરતા બંધ થઈ જાય, એકદમ આમ એને ઠંડુ વાતાવરણ એટલે અનુકૂળ આવી જાય વાતાવરણ, એટલે કલર એ સરસ દેખાય છે અને વાતાવરણ અનુકૂળ આવી જાય. હા, એને તો મજા આવી ગઈ. હવે અમારે માંડવી ને જરીએ મજા નથી. કઉ માંડવી માં એવું કેતા હતા કે વરસાદ ની આગાહી છે ને તો કે માંડવી ન જ પાવી, કાલ મોટર બંધ રહી ગઈ. હા, બે દી થી મોટર બંધ હતી અને બે દી થી વરસાદ આવતો નથી, કીધું આજ ચાલુ કરી દઈ. હા, કદાચ ને ભલે આપણે વિશ્વાસ જ છે આવી જાહે, અને ભલે આવી જાય પણ કઈ એટલો તો એમ તો મહિના દિની એલી તો નહીં કરે, કઈ માંડી પીરી તો નહીં પડી જાય એવું કઈ નહીં થાય. અને આપણે બેક્ટેરિયા નાખવા એટલે કીધું વરસાદ આવે અને જો અગાઉ માંડવી ભીની થઈ જાય ને બેક્ટેરિયા નાખ દે ને બે દી પાછો માથે વરસાદ ચાલુ રહે ને તો બેક્ટેરિયા ભેજવાળા વાતાવરણમાં કામ કરી દે. હજી કઈ ફૂક કે કઈ દેખાતું તો નથી, પણ એ ક્યાંક હોય તો અત્યારે નહીં જેવી અસર થઈ, એટલો ગરમી પડી ને અને હવે વરસાદ થાય એટલે ફૂક તો ડેવલપ થાય જ, અગાઉ થાય જ આપણે ખબર જ હોય એટલી તો, કે હવે આવે જેમ એટલું ગરમી હોય ને પાછું ઠંડુ વાતાવરણ થાય ને એટલે ફૂગ એ ને એક્ટિવ થાય જ. એટલે આપણે અત્યારે આ કલાક કલાક ફુવારા હું પલાર દઈ અને હાઈ જે બેક્ટેરિયા નાખી દઈ ને તો રાઈત નો ભેજ માં બેક્ટેરિયા એક્ટિવ થઈ જાય અને બીજા નંબર માં 2-3 દી વાતાવરણ આવું નવું રહે ને તેનું કામ થઈ જાય અસર. એટલે અત્યારે જો આપણે ફુવારા ચાલુ થઈ ગયા અને આ એક ને બે ઠેકાણા પૂરા કરી લઈ તો 4 વીઘા માંડવી પી જાય. હા, આપણે સીભડા ના વેલા એ માંડવી માં છે, માંડવી માં સીભડા વહીવા હતા એટલે કીધું આપણે સીભડા લઈ લઈ. સીપડા અમુક તો બહુ મોટા મોટા થઈ ગયા છે પણ એ હવે પાકવા દેવા કેમ. હા, એ તો પાકે થઈ થઈ ને, આ એક તો પીળું થઈ ગયું છે પણ હવે 4-5 દી રેવા દે, ઓળું મોટું હું તોડે ખોટું. ના ના, એ પાક પર દેવાય, ઝીણા હોય ને એ ગોતી લો, એ તોડી લેવાય. આમાં ગોતવા વાહમાં ડૂસો થઈ ગયો હે, ડૂચો થઈ ગયો ને, આમાં બી કે લાગે ખેડૂ ને બીવા જેવું હોય નહીં કેમ. ભાદરવા માં આ મહિનામાં એમ કે છે જનાવરની દાંત ખુલી હોય,
એટલે બીવું પડે ગમે ને. હા બી બી ને આપણે જો આમાં હાલવું જ પડે, આપણું કામ જ આ છે. આ રહ્યા છીએ જો કુણા કુણા, ધ્યાન રાખે આપણું કુદરત. હા ખેડૂ ને બી હાલે નહીં ભાઈ, એમ કે ઘરે થી આવીને એટલે દુ સામાન કે અગોસાઈન માં જાતા નહીં, કીધું અગોસાઈન માં હાલવા જાય છે વાડી. ટમેટા ને ચીભડા અને ગોતી લીધા છે. ટમેટા તો આપણે કાચા ટમેટા નો સંભારો કરી અને એ બહુ ભાવે છે અમારે ઘરે બધાને, એટલે તોડી આવ્યા. અને ચીભડે કાચું કરવાનું, છોકરાઓને કાચા ખાવા થાય. અને સાટા કોક કોક ચાલુ થઈ ગયા છે ને, વાતાવરણ તો અત્યારમાં હજી વાગ્યા છે 8:30 જ, પણ એવું થઈ ગયું છે કે તડકાનું નામ જ નથી. સાટા ચાલુ થઈ ગયા છે, કોક કોક ઝીણા ઝીણા ખરે જ છે, પણ બહુ ન થાવતો. સાટા ખરી ખરી ને અમારે વયો જાય, અને પવન નથી, જ્યાં ઝાડવાનું પાંડે નથી હલતો. ને ગંગા હવે નીર ની વાત જોવે, પાણી પાઈ દે, પણ ગંગા ને પાણી પીવું નથી, કારણ કે વરસાદી માહોલ હોય ને એટલે ગાયું પાણી પીવે નહીં. અને હવે અંદર બાંધી દે, અને એ તો એટલી દોડાવે ને, હું તો એને છોડતી જ નથી. અને આમ તો સવાર માં છોડાય વેલી 6 વાગા એટલે વોકિંગ થઈ જાય. અંદર બાંધી દી, અહીંયા બાઈને સાટા આવે તો કીધું નીણ હરખી ખાઈ ન હોકે, એટલે ગાય ને ભેંસ ને અત્યારમાં અંદર જ બાંધી દે, એટલે નીણ નહીં રહે તે ખાય, અને અંદર ચોખ્ખું સરસ હોય, એટલે મચ્છર માખી બહુ કરે નહીં. કેમ રોહિત દેવાંશી લેસન કરવા માંડ્યા, કારણ કે 3:45 આવે, પછી થોડીક વાર ક્યારેક ભૂખ લાગી હોય તો જમે, નકર નાસ્તો કરે. ને અત્યારે થયા છે 4:30, ટ્યુશનનું લેસન બાકી હોય, એ અત્યારે લેસન કરે છે. હમણાં 5 વાગે પાછું ટ્યુશનમાં જવાનું હોય, સ્કૂલ હોય તે દિવસ તો આખો દિવસ એમને જ હોય. કેમ બેન, રમવાનો કઈ જાજો ટાઈમ મળે નહીં. કાલ ગણેશ ચતુર્થી ની રજા હે તો લેસન ટીચર વધુ દઈ દે, એટલે એમાં એમાં ટાઈમ જાય એમ. કેમ અમારા દેવાંશી બેને તો નવા નાઈટ ડ્રેસ નું ઉદઘાટન કરી લીધું, કારણ કે સ્કૂલે થી આવે પછી હવે ફ્રી કપડા જ પહેરવાના હોય, કે તો હવારે તો પાછું સ્કૂલ નો યુનિફોર્મ જ હોય. કેમ ક્રિતિકા બેન, અમે ક્રિતિકા બેન ઉઠીને સીધા લેસન કરવા બેસી ગયા છે, જેને ચા પાણી નાસ્તો બાકી છે. ને ભાઈ ને બા લઈ ગયા છે બહાર રમાડવા, ને અમારે જવું છે વાડીએ. તો આપણે વાડીએ આવી ગયા, અને વરસાદ તો વાંધો નથી, મને તો ઘરે જોતા એવું લાગતું હતું કે નહીં હોય, બહુ ધીમો ધીમો જ આવતો હતો, બહુ અંધરાધાર કે આવ્યો નથી, પણ તો એટલું તરાવડું ભરી દીધું એટલે પાણ જેવો તો થઈ ગયો વરસાદ. હા પાણી નીકળી ગયા ખેતરુબાઈ ને. હા અને ખાડા ભરી દીધા એમ બધા. હા તો હજી થોડોક હજી હાઈન લગન નામનો વરિયે રાખ્યો હોત ને તો તરાવડું આખું ભરાઈ જત. જોઈ છે એટલો, પણ હવે આપણા ભાગમાં શું હોય કેમ ખબર પડે આમાં. એ તો હજી થઈ જાય, હજી છે ને આગાહી વરસાદ ની. આગાહી તો છે, પણ આગાહી સાઈડ માં છે કસમાન ની બાજુ. હા આપણી વાડી એરિયા લોકો ને તી બાજુ બહુ વરસાદ છે. કેમ પંચમહાલ માં બહુ પડ્યો. જો અત્યારે આપણે ટ્રાઇકોડર માં બેક્ટેરિયા લેવા હી, અને આપણે નાખવાના છે મગફળીમાં, કારણ કે મગફળીમાં બે ઠેકાણે આપણે સફેદ ફૂગનું પ્રમાણ દેખાણું છે, એટલે બહુ નથી બે ઠેકાણે દેખાણું, પણ કારણ કે અતિ તડકો પડ્યો છે અને હવે વાતાવરણ ભેજવાળું થયું એટલે સફેદ ફૂગ એક્ટિવ થાય, એટલે એક્ટિવ હજી અતિ ન થાય અને ચાલુ થઈ જાય, ને જેવી તેવી એક્ટિવ થાય અને પરબારી આપણે એની સારવાર કરી લઈ તો કંટ્રોલ આવી જાય, પછી વધી જાય ને પછી આપણે નાખી તો એને ટાઇકોડરમાં બેક્ટેરિયા, જે આપણે બેક્ટેરિયા હોય એ ફૂગ ને ખાવામાં ઘટે એની સંખ્યા, એટલે કંટ્રોલ ન કરી શકે, પછી મૂંડા જેવું થાય, પછી વધી જાય, એટલે હજી આ ફૂગ ઓછી પ્રમાણમાં હોય ને આપણે નાખી દઈ ને તો આ બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય ને ફૂગ ઓછી હોય એટલે કંટ્રોલ થઈ જાય. આપણે ફુવારા ચાલુ કર્યા હતા ત્યાં તો વરસાદ આવી ગયો, ફુવારા કરી દીધા બંધ, પછી ફુવારાની પાસે જરૂર પડી નથી, કારણ કે આપણે વરસાદ આવી ગયો તો ખેડૂને હક તો થાય નહીં, પાણી છે એટલે. હા નકર તો બે, પણ આને ભેજ પૂરતા પ્રમાણમાં જોઈ.
એમ તો વરસાદ સારો થઈ ગયો છે, પાણીમાં તો કઈ ઘટે જ નહીં, એટલે બેક્ટેરિયામાં નાખવામાં કઈ વાંધો ન આવે. હજી આ બે પેકેટ નાખવાના છે ને. એટલે આપણે રેતી આઈ રે ભેળવી નાખી દઈ, અને વાતાવરણમાં અત્યારે ભેજ છે પૂરો, એટલે પરબારું લાગી જાય, એક્ટિવ થવા. ફેરવાનું કામ તમારે. હમણાં પાવડો મારી કાપી દેજો તો. પાવડો સરસ થઈ જાય, હરખું મિક્સ થઈ જવું જોઈએ, નકર થોડીક રેતી કોરી દે તો શું કામનું. કેમ એ તો પછી જમીનમાં હે ને જ્યાં ફૂગ હોય ત્યાં વહી જ જાય, કારણ કે આ એક જાતનું સજીવ જ છે, અને પછી ખોરાક જોઈએ, નાનો ખોરાક ફૂગ, એટલે જ્યાં ફૂગ હોય ને એ બાજુ ભાગે, ખાવાનું ગોતે. હા, ખાવાનું ખોરાક ગોતે, એનો ખોરાક પછી જ્યાં હોય એ બાજુ હાલતા થઈ જાય. એક બે ત્રણ ચાર ને પાંચ અહીં લગી તાર નાખવાનું. સારું હાલો, ક્યાં પાંચ આયરું નાખવાની મારે? પાંચ આયરું. પાંચ તમારે? પાંચ મારે, એટલે પાંચ જાય ને પાંચ આવે, એટલે ઉથલ ની દહ આયરું. હા, આમાં હે ને 45 આયરું હે માંડવી ની, એટલે ડબલા ભરી ઉટાક કાઢી લીધો કે. જામ પાંચ આયરું હે ને, બજે જરી જરી નાખજે, નકર ઓલા સેટે ની પોગે ખૂટાડ દઈશ તું. મારો હાથ રે બહુ છૂટો, એટલે વાવણી ખૂટતા વાર નું લાગે. એનપી ઉરિયા હું નાખતી હોય ને તો એમ કે માપે નાખજે, નકર હમણાં વાવણી ઘૂંટાડી દે. કારણ કે આપણે આ માપના ભેડવા હોય, એટલે પાંચ આયરું લેતા જઈને પાંચ લેતા આવી, એટલે ઉથલે દહ આયરું વહી જાય. આ બેક્ટેરિયા વસ્તુ એવી છે કે આ જ્યાં એનો ખોરાક હોય ને ત્યાં એ બાજુ ભાગે પછી, એટલે એવું નમરે કઈ નહીં ખાવ હોય તો અહીંથી વા ન જાય, પછી બે ફૂટ છેટું હોય બે ફૂટ છેટા જીવતા થાય, એટલે હાલે. નહીં ખૂટવા દઉં તમે, ઉથલ પુગાડી દઈશ. દસ સાઈડ નું ભર્યું છે આપડે વાવણી કે. અત્યારે તો વાતાવરણ સરસ આમ ઠંડુ છે, અને વરસાદ પાછો એવો આદર માં છે કે થઈ જાય એમ કે. હા, અને આ ભેજ માં જ કામ કરે, એમનો કામ ન કરે, અને ભેજ પૂરો જોઈએ. ભેજ માં તો અત્યારે કઈ ઘટે એમ નથી. હા.